આગળ વધીને વાત કરીએ મહેસાણાના 9 આરોપીઓ સંચાલક પર હુમલો કરી ફરાર થયા છે. નાસ્તો કરવા 12 આરોપીઓને બહાર કાઢતા સમયે હુમલો કરાયો. હુમલા બાદ 9 બાળ આરોપીઓ ફરાર થયા છે. ગૃહપિતા સહિત ગાર્ડ પર હુમલો કરી તેમના રૂમમાં પૂરી દેવાયા. મહેસાણા બી ડિવિઝન પોલીસને જાણ થતા બાળ આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. 9 આરોપીઓ સંચાલક પર હુમલો કરી ફરાર થયા છે. આ ઓબ્ઝર્વેશન નીચે જે બાળ આરોપીઓ હતા તેઓ ગૃહપિતાને પર હુમલો કરી અને ફરાર થયા. મહેસાણાના બાળ ઓબ્ઝર્વેશન હોમની અંદર કાયદાના સંઘર્ષ હેઠળ જે છે તે 40 કરતાં પણ વધુ જે બાળ આરોપીઓ રાખવામાં આવ્યા હતા તેમાંથી 9 બાળ આરોપીઓ જે છે તે ફરાર થવાની ઘટના સામે આવી છે. હું તમને બતાવવા માંગીશ કે આ બાળ ઓબ્ઝર્વેશન હોમ છે જ્યાં આગળથી 9 આરોપીઓ જે છે તે ફરાર થવા ગયા હતા. હું તમને જાળી બતાવવા માંગીશ કે જે પ્રકારે જાળી હતી એ જાળીના નીચેના ભાગથી જે છે તે બંને સાઈડથી જે આરોપી બાળ આરોપીઓ દ્વારા ખેંચીને તેમાંથી એક બાદ એક જે છે તે આરોપીઓ ફરાર થયા હતા. સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો ગૃહપિતા દ્વારા જ્યારે તેમને નાસ્તો આપવામાં આવ્યો હતો, નાસ્તો આપવા ગૃહપિતા જ્યારે તેમના રૂમ તરફ ગયા હતા, રૂમ ખુલ્યો હતો ત્યારબાદ જે છે તે જે આરોપીઓ બાળ આરોપીઓ હતા તેમને ગૃહપિતા સહિત જે ગાર્ડ ઉપર હુમલો કર્યો હતો, હુમલો કર્યા બાદ ત્યાંથી જે છે તે ફરાર થવા ગયા હતા. હાલમાં તો જે છે તે ઓબ્ઝર્વેશન તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહેસાણાના રેલવે સ્ટેશન તરફ જે છે તે બાળ આરોપીઓ હાલમાં તો ફરાર થવા ગયા છે અને જે છે તે બી ડિવિઝન પોલીસને આની લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે અને હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા જે છે તે આ બાળ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા. ભાજપના સાંસદો ડોક્ટર એસ જયશંકર અને જુગલજી ઠાકોરને રાહત મળી છે. કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરને આ મોટી રાહત કહી શકાય. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી છે. બંને સાંસદોને ચૂંટણીને પડકારતી અરજી કોંગ્રેસે કરી હતી. બંને બેઠકોની અલગ અલગ ચૂંટણી યોજવા સામે કોંગ્રેસે અરજી કરી હતી અને આખરે આ અરજી હાઈકોર્ટે ફગાવી છે. મૂળભૂત અમારી રજૂઆત એવી હતી કે આ ત્રણ પિટિશનો જે દાખલ કરવામાં આવી છે, એસ જયશંકરજી, જુગલજી લોખંડવાલા, આ લોકોના ઇલેક્શનને ચેલેન્જ કરતી આ ત્રણ પિટિશન્સ હતી. એમાં અમારી રજૂઆત એવી હતી કે આ પિટિશનની અંદર તમે એક કરતાં વધારે ચૂંટણીઓને તમે ચેલેન્જ કરી છે જે કાયદાની જોગવાઈઓની વિરુદ્ધ છે, જે થઈ શકતું નથી, જેથી કરીને આ પિટિશનોને રદ કરવી જોઈએ. આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે અમારી અરજીઓ મંજૂર રાખી છે અને આ ત્રણે ત્રણ પિટિશન્સ જે પરેશ ધાનાણી, ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાએ દાખલ કરેલી એ ત્રણે ત્રણ પિટિશન આજે રદ કરી છે એ ગ્રાઉન્ડ ઉપર કે આ કાયદાની જોગવાઈઓની વિરુદ્ધ છે. સુરતમાં 25 વર્ષે યુવાન સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયો છે. સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના છે. જમીનની દલાલી કરતો આ યુવાન સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયો છે. 2.11 કરોડની ઉઘરાણી માટે ત્રાસ અપાતો હોવાનો આ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. યુવકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમરોલી પોલીસે યુવક ગુમ થયો હોવાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. તો આ 25 વર્ષીય યુવાન સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયો છે અને હાલ તો પરિવારજનોએ પોલીસ ફરિયાદ અમરોલીમાં નોંધાવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન પટેલ ફોન લાઈન પર છે. ચેતન, 25 વર્ષીય યુવક ગુમ થયો છે, પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? ખાસ કરીને જે ઘટના છે તે સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના છે, જ્યાં 25 વર્ષે જે યુવાન છે તે જમીન દલાલી સાથે સંકળાયેલો હતો. જોકે જે રીતે મંદી ચાલી રહી છે જેને કારણે તેને રૂપિયા 2.11 લાખ જે છે તે બહારથી તેને વ્યાજે લીધા હતા. જોકે ત્યારબાદ જે લોકો હતા તેમના દ્વારા ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, જેનાથી કંટાળીને આ જે યુવાન છે તે સુસાઇડ નોટ એક લખીને ઘરેથી ભાગી છૂટ્યો હતો. હાલ આ ઘટનાની જાણ થતા જ પરિવારજનો અમરોલી પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોતાનો જે પુત્ર છે તે ગુમ થયા અંગેની ફરિયાદ નોંધવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ પોલીસે જે સીસીટીવી ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજના આધારે આ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો 25 વર્ષીય યુવાન સ્યુસાઇડ નોટ લખીને સુરતમાંથી ગુમ થયો છે ત્યારે આ અંગેની ફરિયાદ નોંધાઈ છે. યુવાનને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.